કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ નર્મદા યોજના હેઠળ પાણી વિતરણમાં એરવાલ પાઇપ લીકેજથી પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ તંત્ર દ્વારા પગલાં ભરવામાં ક્યારે આવશે? સરકાર દ્વારા ગામડે ગામડે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાઇપલાઇન દ્વારા ગામડાઓમાં સંપમાં પાણીનો સંગ્રહ કરી વિતરણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, જે પાણી માટે નજીવો ચાર્જ ગ્રામ પંચાયત દ્વારા ભરવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા 3 વર્ષ સુધી નર્મદાના પાણીના વિતરણ વ્યવસ્થા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે પાણીની સપ્લાય મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે નર્મદા પાણીની પાઇપલાઇનમાં વિવિધ ગામોમાં અનેક જગ્યાઓએ એર વાલ્વ મૂકવામાં આવેલો હોય તે એર વાલ્વ તથા પાઇપલાઇન અનેક જગ્યાઓએ લીકેજ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ બાબતે પાણી પુરવઠા વિભાગ કે કોન્ટ્રાક્ટરો દ્વારા ક્યારેય તપાસ કરવામાં આવતી જ નહીં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જો તપાસ કરવામાં આવતી હોય તો લીકેજ એરવાલ્વ કે પાઇપલાઇન રિપેરિંગ કામ કરવામાં આવ્યું હોય, પણ એરવાલ્વ લીકેજથી મોટી માત્રામાં પાણીનો અનેક જગ્યાએ વેડફાટ થતો જોવા મળે છે, જે તંત્રની બેદરકારી સાબિત કરી રહી છે. ઉનાળામાં લોકોને પૂરતું પાણી મળવું મુશ્કેલ બને છે, ત્યારે એરવાલ્વ લીકેજથી પાણીનો વેડફાટ વહેલી તકે બંધ કરવામાં આવે અને પાણીનો બચાવ કરવા માટે પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. ગોવિંદ હળિયા, ZS TV, કેશોદ. એમજી ચાવડા, ડેપ્યુટી ઇન્જિનિયર પાણી પુરવઠા, કેશોદ, પેટા વિભાગ. નાની મોટી ઘસારી ગામે જે લીકેજનો પ્રશ્ન અમારી સામે આવેલ છે, એજન્સીને તાત્કાલિક ધોરણે તાકીદ કરી અને રિપેરિંગ કરવા માટે જણાવેલ છે અને ટૂંક સમયમાં રિપેરિંગ કરી જે પાણી જે બહાર નીકળ્યું છે એને અટકાવવામાં આવશે. હવે પછી આપણે આ જે પાઇપલાઇનનું કિશોર સેક્શન છે, બીજા પણ આવા જો ધ્યાને આવશે તો એને તાકીદે છે ને એજન્સી મારફતે રિપેરિંગ કરી એને બંધ કરવામાં આવશે તથા પાણીનો કોઈ જગ્યાએ વેડફાટ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.